गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे सामान्य ज्ञान में पाठ 15 प्राणियों रहेठाण विषे बात करीशुं। आगळ आपणे प्राणियों अने तेमना बच्चा जोया। आज प्राणियों रहेठाण विषे बात करीशुं के प्राणियों क्या रहे छे। जेम माणस घर में रहे छे एम प्राणियों क्या रहे छे। तो गाय क्या रहे छे? तो गाय कोढ़मां रहे छे। क्या रहे छे? कोढ़मां। आ चित्र दिखाय छे ने, ए कोढ़नुं छे, एटले के गाय कोढ़मां रहे छे। हवे आपणे आगळ जोईए, चित्रमां कोण छे? कूतरो। तो कूतरो क्या रहे छे? कूतरो कोठडीमां रहे छे। क्या रहे छे? कोठडीमां। आ कूतरानी कोटड़ी देखाय छे ने, तो कूतरो कोटड़ीमां रहे छे। आगळ सी। सी क्या रहे छे? आ सी एक गुफामां रहे छे। सेमां रहे छे? सी सी एक गुफामां रहे छे। देखाय छे ने तमने चित्रमां, सी गुफामां बैठेलो छे। आ चित्रमां शुं देखाय छे? साप। साप क्या रहे छे? साप दरमां रहे छे। देखाय छे ने तमने, साप ए दरमां छे। तो साप ए दरमां रहे छे। मरघी। मरघी क्यां रहे छे? मरघी खड़ामां रहे छे। खड़ा एटले पांजरामां। तो मरघी खड़ामां रहे छे। कोण छे चित्रमां? घोड़ो। घोड़ो क्यां रहे छे? घोड़ो तबेलामां रहे छे। घोड़ानो तबेलो देखाय छे ने तमने? तो घोड़ो ए तबेलामां रहे छे। डुक्कर। आ डुक्कर क्यां रहे छे? डुक्कर एटले के भून। भून क्यां रहे छे? डुक्करवाड़ामां। क्यां रहे छे भून? भून ए डुक्करवाड़ामां रहे छे। સસલાભાઈ। સસલાભાઈ ક્યાં રહે છે? સસલાભાઈ બખોલમાં રહે છે। માટીમાં બખોલ બનાવી અને સસલાભાઈ બખોલમાં રહે છે। દેખાય છે ને સસલાભાઈએ માટીમાં કેવી બખોલ બનાવી છે? તો સસલાભાઈ બખોલમાં રહે છે। ઘેટા। ચિત્રમાં શું છે? ઘેટા। ઘેટા ક્યાં રહે છે? ઘેટા વાડામાં રહે છે। ઘેટા બકરા વાડામાં રહે છે। કોણ છે? પંખીઓ। પંખીઓ ક્યાં રહે છે? પંખીઓ માળામાં રહે છે। પંખીઓ માળા બનાવી માળામાં રહે છે। આ શું છે? ઝાડું। તો ઝાડામાં કોણ રહે છે? કરોળિયો। તો કરોળિયો ઝાડામાં રહે છે। કરોળિયો આવું ઝાડું બનાવે છે અને એ ઝાડામાં કરોળિયો રહે છે। તો પૂછાય કે કરોળિયો ક્યાં રહે છે? તો ઝાડામાં। હવે આપણે આગળ જોઈએ, શેનું ચિત્ર છે? વાંદરાનું। તો વાંદરાભાઈ ક્યાં રહે છે? વાંદરો ઝાડ ઉપર રહે છે। ક્યાં રહે છે? ઝાડ ઉપર। વાંદરો હંમેશા ઝાડ ઉપર રહે છે। તો વાંદરો ઝાડ ઉપર રહે છે। આ ચિત્રમાં શું દેખાય છે? નાની નાની કીડીઓ। તો આ કીડીઓ એ રાફડામાં રહે છે। શેમાં રહે છે? રાફડામાં। અહીંયા ચોપડીમાં આપણે કીડીઓ રાફડામાં રહે છે એવું આપ્યું છે। આમ કીડીઓ નાના નાના દર બનાવીને પણ રહેતી હોય છે, પણ અહીંયા છે કીડી રાફડામાં રહે છે। તો આપણે લખવાનું છે કે કીડી રાફડામાં રહે છે।
હવે આગળ જોઈએ, આ કોણ છે? ઉંદર. તો બોલો તો ઉંદર ક્યાં રહે? ઉંદર એ દરમાં રહે છે. ક્યાં રહે છે? દરમાં. માછલી. માછલી ક્યાં રહે? પાણીમાં. ક્યાં રહે છે? પાણીમાં. માછલી પાણીમાં માળા જેવી રચના કરી અને પાણીમાં રહે છે. આ ચિત્રમાં કોણ છે? મધમાખી. તો મધમાખી ક્યાં રહે છે? મધપુડામાં. ક્યાં રહે મધમાખી? મધપુડામાં. મધપુડો બધાએ જોયો હશે ને, ઘરની છત ઉપર, ઝાડ ઉપર આવું મધપુડો હોય છે. ત્યાં કોણ હોય છે? મધમાખી. તો મધમાખી એ મધપુડામાં રહે છે. તો આજે આપણે પ્રાણીઓ અને પ્રાણીઓના રહેઠાણની ઓળખ મેળવી. તો બધાને હવે પ્રાણીઓના રહેઠાણ વિશે માહિતી મળી ગઈ હશે.